એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કોમર્સ વિથ મિની એમબીએ માં આપ દરેક વિદ્યાર્થીનો હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય બીએ તેમાં ચેપ્ટર નંબર 2 આપણે ધંધાકીય સેવાઓનો ભાગ 1 વિશે માહિતી મેળવતા હતા અને તેમાં પહેલી સેવા છે વિમાની સેવા. તો વિમાની સેવામાં પહેલું આપણે જોયું હતું વિમાના પ્રકારો. વિમાનો પ્રકારમાં 2 પ્રકારો છે, પહેલો જીવનનો વીમો અને બીજો સામાન્ય વીમો. જીવનના વીમાની અંદર જિંદગીનો વીમો અને હયાતીનો વીમો, આ 2 વીમા વિશેની માહિતી મેળવી. કે ભાઈ જિંદગીનો વીમો છે, વ્યક્તિ જીવે ત્યાં સુધી એને જીવે એટલે કે જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધી એને વીમાનો પ્રીમિયમ ભરવાનો રહેશે અને પછી તેના વારસદારને તેની રકમ મળશે. હયાતીનો વીમો કે વ્યક્તિ જયારે વ્યક્તિ જીવે છે તે એ મુદ્દતે જ, એટલે માનો કે 20 વર્ષ 30 વર્ષ એ મુદ્દત પાકતી મુદ્દતે વીમાની રકમ મળે છે અને મુદ્દત પૂરી થતા પહેલા જો વ્યક્તિ મૃત્યુ પામે તો તેના વારસદારને રકમ મળવા પાત્ર છે. 2 વીમો, ત્યાર પછી સામાન્ય વીમો જનરલ ઇન્સ્યોરન્સ. એની અંદર નંબર 1 છે માલ હેરફેરનો વીમો, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ. અને ત્યાર પછી એના 3 પ્રકારો છે, દરિયાઈ વીમો, ત્યાર પછી હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તા વીમો. દરિયાઈ વીમો મરીન ઇન્સ્યોરન્સ, હવાઈ વીમો એર ઇન્સ્યોરન્સ અને માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તા વીમો, રેલવે એન્ડ રોડ ઇન્સ્યોરન્સ. આ 3 ઇન્સ્યોરન્સ અથવા તો 3 પ્રકારો વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. તો જોઈએ માલ હેરફેરનો વીમાનો પહેલા તો થોડીક માહિતી મેળવીએ. તો કે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને સંપૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે છે. કે ભાઈ આપણે છે ઉદાહરણ તરીકે આપણે કોઈક વસ્તુ છે કે ભાઈ આપણે મોટરસાયકલ છે એનું ટ્રાન્સપોર્ટેશન એની કંપની ધરાવીએ છીએ, તેનું ટ્રાન્સપોર્ટ કરીએ. ભાઈ માલ સામાનને આપણે દરિયાઈ માર્ગે લઈ જઈએ તો કદાચ દરિયાની અંદર તો કોઈ જાતનું તોફાન આવે અને નુકસાન પામે તો થોડું ઘણું નુકસાન થઈ શકે અને સંપૂર્ણ નુકસાન થઈ શકે. તમે કોઈ વસ્તુને હવાઈ માર્ગે લઈ જાઓ, કદાચ કોઈ બ્લાસ્ટ બોમ્બ વગેરે થાય તો શું થાય, નુકસાન થશે. માર્ગની અંદર એક્સિડન્ટ થશે તો શું થશે, નુકસાન થશે. આમ 3 પ્રકારે આપણે માલ સામાનની હેરફેર કરીએ છીએ, દરિયાઈ માર્ગે કરીએ છીએ, હવાઈ માર્ગે કરીએ છીએ અને માર્ગ માર્ગે કરીએ છીએ. આ 3 રીતે વાહન વ્યવહાર દ્વારા આપણે શું કરીએ છીએ, તો કે એકબીજા માલનો સપ્લાય કરીએ છીએ. તો જોઈએ દરિયાઈ વીમો, મરીન ઇન્સ્યોરન્સ. તો કે દરિયાઈ વીમો એ સૌથી સસ્તું વાહન વ્યવહારનું સાધન છે. તમે વહાણમાં માલ સામાન ને મોકલો, એકદમ સસ્તું, કાંઈ એટલું બધું મોંઘું નથી. તો એકદમ સસ્તું છે, વિલંબકારી છે. કે ભાઈ વાર લાગે, મોડું થાય, દરિયાઈ માર્ગે તમે માલ સામાનને મોકલો તો વિલંબ થાય, મોડું થાય અને જોખમી છે. ક્યારે દરિયામાં તોફાન આવશે આપણને કોઈને ખબર નથી. આમ દરિયાઈ જે દરિયાઈ છે, દરિયાઈ માલ સામાનની હેરફેર એ એકદમ સસ્તી છે, વિલંબકારી છે એટલે કે મોડો એટલે કે વાર લાગે છે અને જોખમી છે. ક્યારે કેવા સંજોગો બને, ક્યારે વહાણમાં પાણી ઘૂસે આપણને ખબર નથી. બીજું, દરિયાઈ વીમાની શરૂઆત 18મી સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર, સમગ્ર તમામ પ્રકારનો વેપાર મોટા ભાગે દરિયાઈ માર્ગે થતો હતો. ક્યારે? તો કે 18મી સદી પહેલા સમગ્ર આંતરરાષ્ટ્રીય વેપાર છે, આ તમામ પ્રકારનો વેપાર દરિયાના માર્ગે થતો હતો. દરિયામાં એટલે કે વહાણ દ્વારા શું થતો હતો, તો કે માલ સામાનની હેરફેર થતી હતી. આગળ, વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. 18મી સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર સેના દ્વારા થતો હતો, કે દરિયા દ્વારા, એટલે કે આ જૂનો છે, આ પ્રકાર જૂનો છે, સર્વવ્યાપી પ્રકાર છે. તો તમને એક ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભાઈ કયો વીમો સૌથી જૂનો અને સર્વવ્યાપી છે, તો લખવાનું દરિયાઈ વીમો સૌ જૂનો અને સર્વવ્યાપી છે. આ તમને 3 માર્કમાં પૂછાઈ શકે અને એક એક ગુણના પ્રશ્નો પણ પૂછાઈ શકે. ચાલો, દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી, તો કે દરિયાઈ વીમાની શરૂઆત લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી, લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમો આપવાની શરૂઆત કરી હતી. ચાલો જોઈએ, આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી વિશ્વસનીયતા જાળવી રાખી છે. એટલે કે આ
प्रकार नो वीमो लॉयड्स ऑफ लंडन नामनी संस्था એથી 325 વર્ષ સુધી હજી પણ એની વિશ્વસનીયતા તેને જાળવી રાખી છે. તો આ હતો દરિયાઈ વીમો. દરિયાઈ વીમાનો પહેલા જોઈએ. દરિયાઈ વીમા નું એટલે કે દરિયાઈ વીમો દરિયાઈનો માલને અવરજવર કરવા માટે સસ્તું છે પરંતુ વિલંબકારી અને જોખમી છે. 18મી સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. ત્યાર પછી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. જૂનો છે અને બધે પ્રસરેલો છે. બીજું, તેમની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી? તો કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. ત્યાર પછી આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. એટલે કે વીમામાં બધાને યોગ્ય વળતર ચૂકવ્યું છે. ત્યાર પછી જોઈએ બીજો પ્રકાર છે હવાઈ ઇન્સ્યોરન્સ એટલે કે એર ઇન્સ્યોરન્સ. વિમાન દ્વારા માલ સામાનની અવરજવર થાય છે તેના વિશેની માહિતી મેળવીએ. તો જોજો દરિયાઈની ક્યારે શરૂઆત થઈ? તો કે 18મી સદી પહેલા. હવાઈની? તો કે 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ દ્વારા માલ મોકલવાની શરૂઆત થતા હવાઈ સેવા શરૂ થઈ. એટલે કે 19મી સદીના ઉત્તરાર્ધમાં માલ સામાનની શું થઈ? તો કે હવાઈ માર્ગે મોકલવાની ધીમે ધીમે શરૂઆત થઈ હતી. ત્યાર પછી હવાઈ માર્ગ કેવું છે? હવાઈ માર્ગે તમે માલ સામાન મોકલો તો એ ઝડપી પહોંચે છે, પરંતુ તે ખર્ચાળ છે, વધારે પડતો ખર્ચો આવે છે અને તેનો જોખમી રહે છે. તે શું રહે છે? જોખમી. એનું કારણ છે જોખમી શું કામ રહે? કારણ કે હવાઈ દ્વારા આપણે જે માલ સામાન મોકલશું એ માલ સામાન હશે થોડો પણ કિંમતી હશે, જેવા કે હીરા છે, સોના ચાંદી છે વગેરે. એ બધું સેના દ્વારા? એ ટ્રેનમાં નથી મોકલાતું, આ બધું હવાઈ માર્ગે મોકલાય છે. તો આ કેવું છે? તો કે નાનું છે પરંતુ વધારે ખર્ચાળ છે અને વધુ જોખમી છે. ત્યાર પછી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય. સોનું છે એ ખૂબ જ કિંમતી છે પરંતુ વજન કેવો? ઓછો. હીરા છે એ ખૂબ જ કિંમતી છે, વજન કેવો? ઓછો. એમાં આપણે ઘઉં બાજરો ન મોકલી શકાય. રેડી? તો હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલ સામાનની હેરફેર થાય છે. અને દરેક વીમાના પ્રીમિયમ કરતા હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા હોય છે. તો ફરીથી હવાઈ વીમો જોઈએ. તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ દ્વારા માલ સામાન મોકલવાની શરૂઆત થતા હવાઈ સેવા શરૂ થઈ, ઝડપી ખર્ચાળ અને જોખમી છે. હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલ સામાનની હેરફેર થાય છે અને બધા જ વીમા કરતા તેમના પ્રીમિયમનો દર ઊંચો રહે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે માર્ગ વીમો અથવા તો રેલવે વીમો અથવા તો રસ્તા વીમો. જમીન ઉપર શું હાલે? તો કે ભાઈ માર્ગ હાલે, એટલે કે માર્ગ ઉપર ચાલી શકાય. અને બીજું જમીન ઉપર શું હાલે? તો કે રેલવે. અને માર્ગ અને રસ્તા બે એક જ થયું. ચાલો જોઈએ. તો વાહન માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. એટલે કે માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. જમીન અને રેલવે બેનો સમાવેશ થાય. જમીન તથા રેલવે માર્ગ માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે થાય છે. પહેલા શું થતું? કે ભાઈ લૂંટારાઓ હતા એ શું કરતા? તો કે ટ્રેન લૂંટતા. રેલવેના કોલસા ભરીને ગાડી જતી હોય, માલગાડી હોય તો એને લૂંટતા. તો અથવા તો કોઈ ટ્રક હોય તો એને જંગલ જેવા વિસ્તારોની અંદર એની લૂંટફાટ કરવામાં આવતી. તો જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી થતી, લૂંટફાટ થતી, માલ હેરફેરનું નુકસાન વગેરે પણ થતું હોય છે. તો આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે નુકસાન વળતરનો વીમો મેળવવો ખૂબ જ જરૂરી છે. તો ત્રણ પ્રકારો વિશેની માહિતી મેળવી. પહેલું છે દરિયાઈ વીમો, બીજું છે હવાઈ વીમો અને ત્રીજું છે માર્ગ અથવા તો રેલવે રસ્તા વીમો. તો અહીંયા બે પ્રકારો, અહીંયા એક પ્રકાર પૂર્ણ. કયો? સામાન્ય વીમામાં માલ હેરફેરનો વીમો પૂર્ણ. હવે આપણે બીજા પ્રકાર વિશેની માહિતી મેળવીએ. બીજો પ્રકાર છે આગનો વીમો જોઈએ. તો પહેલા સામાન્ય વીમામાં પહેલો વીમો આપણે જોયો માલ હેરફેરનો વીમો. બીજો પ્રકાર છે આગનો વીમો જોઈએ. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશત, પૂર્ણ એટલે સંપૂર્ણ, અંશત એટલે થોડું,
પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. ચાલો સમજાવો કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે, માલ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે કે કુદરતી ઘટના, શોર્ટ સર્કિટ વગેરે, હાથે લગાડેલી નહીં, તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ આગ લાગી છે તો એના આમાં પૂર્ણ કે અંશતઃ પૂર્ણ નુકસાન થાય કે ભાઈ બધું નુકસાન થાય અથવા તો થોડુંક નુકસાન થાય અથવા તો તે નાશ પામે, શું થાય, બધું જ નુકસાન થઈ જાય, થોડું ઘણું નુકસાન થાય અથવા તો સંપૂર્ણ બધું નાશ જ પામે, તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં, એટલે કે નુકસાન વળતરના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને, કે ભાઈ અમને જો નુકસાન થશે તો તમે અમને વળતર સ્વરૂપે શું આપશો, તો કે પ્રીમિયમ આપ, પ્રીમિયમની જે રકમ છે એ રકમના બદલામાં અમને અમને તમે શું આપશો, તો કે વીમાની રકમ પૂર્ણ સ્વરૂપે આપો. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ચોક્કસ રીતે આગ લાગે છે ત્યારે વીમા કંપની વીમા ધારકને નુકસાન વળતરનો સંપૂર્ણપણે અવેજ આપે છે, એટલે કે પૈસા આપે છે, અને વીમા ખરીદનાર વ્યક્તિ છે એને પ્રીમિયમ આપે છે, પ્રીમિયમ બદલામાં તે પૈસા આપે, રકમ આપે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે તમે વીમો લો છો તો તમારું હિત છે, આ વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે છે, સંપૂર્ણપણે પૂર્ણ રીતે અમલ કરવામાં આવે છે. આગળ વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ, એટલે કે મેં વીમો ઉતરાવ્યો છે તો તમામ વસ્તુ મારી હોવી જોઈએ, મારું હિત હોવું જોઈએ, અન્યની વસ્તુ બળી જાય હું ત્યાં વીમો કરાવું એમ ચાલે નહીં. તો આગથી નુકસાન પામે એટલે વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ, મારી વસ્તુ અન્યની વસ્તુ હોવી જોઈએ નહીં. તો એ ખાસ યાદ રાખવાનું છે. તો પેલો અર્થ છે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. બીજું ખાસ અગત્યના બે મુદ્દા, આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થવો જોઈએ, અને વીમો ઉતરાવતી વખતે તેમજ માલ સામાનને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે હિત હોવું જોઈએ. તો આ બીજો હતો, બીજો પ્રકાર હતો આગનો વીમો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અન્ય વીમો. જોઈએ તો વીમા વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે, વૈવિધ્ય એટલે વિવિધતા, વૈવિધ્ય એટલે શું થાય ભાઈ, વિવિધતા, કે ભાઈ શું થાય છે કે ધીમે ધીમે આ વીમા વ્યવસાયમાં વિવિધતા આવે છે, ધીમે ધીમે વ્યવસાયો વધે છે, ધંધા વધે છે, તેમ એની સામે વીમાના પ્રકારો પણ વધે છે. તો વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા, ધીમે ધીમે નવા નવા ધંધા આવે છે, નવા નવા પ્રકારો આવે છે, તેના કારણે શું થયું, તો કે તેનું વૈવિધ્ય વધવા લાગ્યું, એટલે કે ધીમે ધીમે વીમામાં તેનું વૈવિધ્ય વધવા લાગ્યું, એટલે એના પ્રકારો બદલવા લાગ્યા. બીજો મુદ્દો છે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વીમો ઉતરાવે છે, જે વ્યક્તિ ગાય છે એના ગળાનો સૂર માટેનો વીમો ઉતરાવે છે, શું કારણ, તો કે અત્યારે તેનું ગળું ચાલે છે, અત્યારે ગાય છે તેને પૈસા મળશે, જયારે ગળું હાલતું બંધ થઈ જશે પછી પૈસા મળશે નહીં, અથવા તો ગળામાં ઓપરેશન આવશે તો પૈસા ક્યાંથી કાઢવા, તો એ પૈસા આ વીમો આપે છે. વાહનના વપરાશથી અન્યને થતા નુકસાન વળતર આપવા ત્રાહિત પક્ષનો વીમો, આપણે વાહન લઈને જઈએ છીએ અને આપણું વાહન બીજા સાથે ટક્કરમાં લાગે છે અને એનું વાહન ભાંગે છે તો એ વ્યક્તિને કંઈક અકસ્માત મોટો થાય છે, તો એ નુકસાન વળતર આપવા માટે ત્રાહિત પક્ષનો વીમો એ ઉતરાવવામાં આવે છે. કામદાર વળતરનો વીમો, કામદારને જે વળતર આપવામાં આવે છે તેનો વીમો, ત્યાર પછી શ્રમિક માટેનો વીમો, કે ભાઈ જે શ્રમ કરે છે તેના માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહ અથવા તો સામાન્ય અથવા તો સામાજિક નુકસાનનો વીમો, એક સમૂહમાં તમે વીમો ઉતરાવો તો તે વીમો, ડાક્ટરી સેવા માટે, મેડિક્લેમ માટે, ડાક્ટર એટલે કે હોસ્પિટલ માટેના વીમા, ધંધો બંધ રહેવાથી નુકસાન થાય તો તેના માટેનો વીમો, નફો નથી તો શું થશે, નુકસાન, તો નુકસાન કોણ ભોગવશું, તો વીમા કંપની. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. પછી રમત ગમતની સ્પર્ધાઓમાં
કુદરતી કે અકુદરતી એટલે કે માનવ સર્જિત પરિબળોને કારણે યોજી ન શકાય તેવું નુકસાન વળતરનો વીમો. તો દરેક વીમા નવા નવા વીમા આવ્યા, નવા નવા વીમા આવ્યા, વિવિધતા આવી ને આ વિવિધતાને કારણે વીમાના પ્રકારો પણ નવા નવા પડવા લાગ્યા. અને બીજ વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે. આપણને ખબર છે સામાન્ય દવાખાનું એવું હોય તો કેવડો મોટો ખર્ચ થાય, તો વ્યક્તિના આરોગ્યની જાળવણી કરવા માટે અને સારવાર લેવા માટે ખૂબ મોટો ખર્ચ કરવો પડે. હાલમાં કોરોના છે તો તેની આરોગ્યની જાળવણી કેટલી રાખવી પડે અને એનો સારવારનો ખર્ચ કેટલો મોંઘો પડે છે. તેમ આગળ તો કે વીમો ઉતરાવનાર એટલે કે માનો કે હું વીમો ઉતરાવનાર છું. ચાલો આગળ છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તે વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખી શકાય. કે ભાઈ મેં નક્કી કરેલી શરતો અનુસાર કે ભાઈ હું મોટી હોસ્પિટલમાં દાખલ થાઉં, મારા કોઈ શરીરનું ભાંગતૂટ થાય તો એનું ઓપરેશન આવે, આમ નક્કી કરેલી વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તે વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ હું કઈ માંદગી ધારણ કરું અને મોટો દવાખાનાનો ખર્ચ આવે, માંદગીનો ખર્ચ આવે, તો તેની ભરપાઈ કરવા માટે વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમા તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે મારા સ્વાસ્થ્યની લગતો તમામ ખર્ચની ચૂકવણી કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ અગાઉના વિડીયો લેક્ચર અને આ વિડીયો લેક્ચરની અંદર વીમાના પ્રકારો સંપૂર્ણપણે પૂર્ણ. આભાર, ધન્યવાદ.